તો વિદ્યાર્થી મિત્રો ફરીથી આ દાખલામાં આગળ વધીએ. હવે અહીંયા આપણે a તથા b ની કિંમત મેળવી ચૂકીએ છીએ, બરાબર છે? પેલા બે સમીકરણની મદદથી બરાબર આપણે a અને b ની કિંમત મેળવી શક્યા છીએ. હજી આપણે બાકીની બે કિંમતો શોધવાની છે, એટલે કે c અને b ની કિંમત શોધવાની છે. તો હવે આપણે જોવાનું થશે કે આપણે a ની કિંમતનો ઉપયોગ કરી અને પહેલી વેલ્યુ કઈ કિંમત શોધી શકીએ. તો આપણે એવું સમીકરણ ગોતવું પડે કે જેમાં a ની કિંમત મૂકી શકાય. તો આપણી પાસે બીજા બે સમીકરણ છે, બીજું અને ત્રીજું. એમાંથી a ની કિંમત મૂકી શકાય એવું સમીકરણ કયું છે? તો કે બીજું. એમાં આપણે a ની કિંમત મૂકી શકીએ અને બાજુમાં રહેલા c ની કિંમત આપણે મેળવી શકશું, બરાબર છે? c આપણે અહીં ગોતવાનો બાકી છે. તો a બરાબર બરાબર છે, a બરાબર 1 ને સમીકરણ 2 માં મૂકતા, બરાબર આ a બરાબર 1 ના સમીકરણ 2 માં મૂકી દીએ તો શું જવાબ થશે? એટલે આમાં 1 ની જગ્યાએ a ની જગ્યાએ 1 મૂકશું, એટલે 2 કૌંસમાં 1 વત્તા c બરાબર થશે 5. બરાબર, તો જવાબમાં આવશે 2 પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 5, બરાબર છે? તેથી જવાબમાં આવશે c ઇઝ ઇક્વલ ટુ 3. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે રહેતા રહેતા c ની કિંમત પણ મળી ચૂકી છે. હવે માત્ર એક d ની કિંમત ગોતવાની છે. તો હવે આપણે જોવાનું થશે કે a b અને c પરથી ઝડપથી b કોણ આપશે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે d હોય એવું એકમાત્ર સમીકરણ 4 છે કે જેમાં d છે. આમાં પણ d નથી, આમાં એટલે d વાળું સમીકરણ ગોતશું આપણે. અને જેમાં આપણે d ની કિંમત ગોતવા માટે હવે જરૂર પડશે કોની? તો કે c ની કિંમતની, બરાબર છે? તો આપણે કહી શકીએ કે સમીકરણ 4 માં c બરાબર 3 લેતા. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમે કિંમત સ્વરૂપે મૂકી દો, 3 કૌંસમાં c ની કિંમત 3 વત્તા d ઇઝ ઇક્વલ ટુ 13, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે 3 તેની 9 થશે અને d ની કિંમત મળશે 9 વત્તા d ઇઝ ઇક્વલ ટુ 13. તેથી b ઇઝ ઇક્વલ ટુ આપણી કિંમત સ્વરૂપે મળશે 4. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે તમામ કિંમતો મેળવી શકશું a b c અને d આપેલા શ્રેણીમાંથી. વિદ્યાર્થી મિત્રો a b c d અને નિયમ કયો? તો વિદ્યાર્થી મિત્રો રૂલ્સ ઓફ કમ્પેરિઝન, એટલે કે સરખામણી કરો પહેલા ઘટકને પહેલા ઘટક સાથે, બીજાને બીજા સાથે, ત્રીજાને ત્રીજા સાથે અને ચોથાને ચોથા સાથે. શું કામે? તો કે બંને વચ્ચે સમાનતા આપેલી છે, એટલે ખરેખર બંને મેટ્રિક્સ એક સમાન જ છે અને તમામે તમામ ઘટક અનુરૂપ મેટ્રિક્સ સાથે સમાન જ છે. માટે આપણે આ કિંમતો શોધી શકશું અને વિદ્યાર્થી મિત્રો તમે નોંધી લેશો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ બે ક્વેશ્ચન જોવા જઈ રહ્યા છીએ. તો એમાં 8મા પ્રશ્નમાં એવું કીધું છે કે મેટ્રિક્સ એ આઈ જે બરાબર છે એ જો m ક્રોસ n મેટ્રિક્સ હોય, એટલે કે m હાર વાળો અને n સ્તંભ વાળો, આપણે પહેલા જોયો તો વ્યાપક મેટ્રિક્સ એવો કોઈ મેટ્રિક્સ છે બરાબર, તો એ ચોરસ હોય તો શું કહી શકાય, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો નીચે વિકલ્પ આપ્યા છે, પણ આપણે બહુ વિદ્યાર્થી મિત્રો ઇઝીલી સમજી શકીએ કે જો ચોરસ શ્રેણી હોય તો એમાં જેટલા હારની સંખ્યા, એટલે કે જેટલા એમ હોય એટલા જ એની અંદર સ્તંભ પણ હોય, એટલે હાર અને સ્તંભ બંને વિદ્યાર્થી મિત્રો સમાન જ થાય. એટલે આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પ્રશ્નમાં જેટલી હાર હોય એટલા જ વિદ્યાર્થી મિત્રો સ્તંભ હોય, માટે આપણે કહી શકીએ કે m ઇઝ ઇક્વલ ટુ n હોવા જોઈએ. એટલે કે જેટલી હારની સંખ્યા છે એટલી જ સ્તંભની સંખ્યા હોય તો જ ચોરસ શ્રેણી બનશે, બરાબર છે? એટલે કે m ઇઝ ઇક્વલ ટુ n. અથવા આપણે એક ઉદાહરણ દ્વારા પણ સમજી શકીએ. ધારો કે a ઇઝ ઇક્વલ ટુ છે 2 2 2 2, બરાબર છે? તો વિદ્યાર્થી
વિદ્યાર્થી મિત્રો આપણે સમજી શકીએ છીએ કે આ એક પ્રકારનો ચોરસ શ્રેણી છે, બરાબર છે, અને એની અંદર જેટલા હાર છે એટલા જ એની અંદર શું છે, સ્તંભ છે. મીન્સ કે બે બે હાર છે અને બે સ્તંભ છે, એટલે કે એમ ની કિંમત પણ બે અને એન ની કિંમત પણ બે, એટલે એમ ઇઝ ઇક્વલ ટુ એન છે એવું કહી શકીએ. દરેક ચોરસ શ્રેણી માટે બરાબર છે, જેટલા ચોરસ શ્રેણી બની શકે થ્રી બાય થ્રી બની શકે, બરાબર છે. આપણે જાણીએ છીએ કે થ્રી બાય થ્રી પણ આ જ રીતે ચોરસ શ્રેણી બને, ફોર બાય ફોર પણ બનાવી શકાય, એટલે કે જેટલા એમ હોય એટલા. વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે આ વિકલ્પને આપણે ખરો માનશું, બરાબર છે. એટલે કે જો ચોરસ શ્રેણી હોય તો એમ ઇઝ ઇક્વલ ટુ એમ કહેવા પડશે. ત્યારબાદ નવમો એમસીક્યુ, આપણે અગાઉ જે દાખલાઓ બે મેટ્રિક્સને કમ્પેર કરી અને પહેલા ઘટકને પહેલા ઘટક સાથે સરખાવીને આપણે જે એબીસીડી ગોઈતા એની જેમ જ છે, એટલે તમે સો પ્રયત્ન ગણી લેશો, બરાબર. દસમા પ્રશ્નમાં એવું કીધું છે કે પ્રત્યેક ઘટક શૂન્ય અથવા એક હોય, બરાબર છે, કે જેની અંદર તમારે મેટ્રિક્સ એવો બનાવવાનો છે કે જેમાં બધા ઘટક જે છે એમાં કાં શૂન્ય હોવા જોઈએ કાં એમાં એક લખવાનો છે, એવો બરાબર શૂન્ય હોય અથવા એક હોય એવા થ્રી બાય થ્રી કક્ષાવાળા, એટલે કે ત્રણ હાર અને ત્રણ સ્તંભવાળા શ્રેણિકોની સંખ્યા કેટલી થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાભાવિક છે કે થ્રી બાય થ્રી મેટ્રિક્સની આપણે વાત કરી છે. આવો મેટ્રિક્સ માની લો કે આપણે એ છે એમ માની લઈએ, તો વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે આમ જોવા જઈએ તો ત્રણ હાર બરાબર અને ત્રણ વિદ્યાર્થી મિત્રો સ્તંભ, એટલે ટોટલ આપણે નવ કેન્ડિડેટમાં બેસાડવાના છે, બરાબર. નવ સભ્યના કેન્ડિડેટ છે, બરાબર. અને પ્રત્યેક ઘટક થ્રી બાય થ્રી મેટ્રિક્સ કહેવાય, બરાબર. ત્રણ હાર અને ત્રણ સ્તંભ એટલે કે થ્રી બાય થ્રી મેટ્રિક્સ છે. હવે એની અંદર દરેકે દરેક સભ્ય કાં શૂન્ય હોવો જોઈએ કાં એક હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો માની લો કે ફર્સ્ટ સભ્ય જે છે પસંદ કરવો છે એ વન વન કહેવાય. તો એ વન વન છે, એ વન વન પસંદગી જે છે એ મારે કાં શૂન્યની કરવાની અથવા એકની. મીન્સ કે હું પસંદગીના પ્રકાર એના ઉપર વાત દોરી જવા માગું છું. આપણે ધોરણ અગિયારમાં ક્રમચય સંચયમાં જોયું કે જે આખી ક્રિયા થાય, બરાબર, કુલ ક્રિયા થાય એમાં પ્રત્યેક જેટલી પેટા ક્રિયાઓ હોય એ પેટા ક્રિયા પ્રત્યેક ક્રિયા કેટલા પ્રકારે થાય એ જો આપણે જાણતા હોય તો વિદ્યાર્થી મિત્રો આખી ક્રિયા ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ, ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ ગુણાકાર કરવાથી પ્રાપ્ત થાય. તો વિદ્યાર્થી મિત્રો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે, તો વિદ્યાર્થી મિત્રો પહેલા ઘટકની એટલે કે એ વન વન ની પસંદગી બે રીતે થશે, બીજાની પણ પસંદગી બે રીતે થશે. એની રીતે કાં જીરો કાં જીરો હોવો જોઈએ કાં ત્યાં આપણે લખવાના છે એક, બરાબર છે. એટલે એક તમને ઉદાહરણ આપો કે માની લો કે આપણે આ મેટ્રિક્સ બનાવવો છે, બરાબર છે, તો એને તમે આ પ્રકારે બનાવી શકો એમ કે જેમ કે જીરો જીરો એક જીરો જીરો એક 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 જીરો આ પ્રકાર, એટલે કાં તમારે પસંદગી કાં શૂન્યની કરવાની છે કાં એકની કરવી, એટલે પ્રત્યેક ઘટકની પસંદગી બે રીતે થાય. તો બીજા ઘટકની હવે અહીંયા આપણે પહોંચ્યા છીએ, પહેલાની પસંદગી બે રીતે બીજાની પસંદગી પણ બે રીતે, એટલે કે કાં શૂન્ય અથવા એક. તો આ બધાની પસંદગી વિદ્યાર્થી મિત્રો હવે તમે સમજી ગયા છો કે બે બે પ્રકારે થાય, એટલે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ગુણ્યા બે ગુણ્યા બે અને ગુણ્યા, એટલે ટોટલ વિદ્યાર્થી મિત્રો બે ની ઉપર આમ જોવા જઈએ તો બે ની ઉપર નવ ઘાત, બરાબર. અને બે ની નવ ઘાતનો જે આન્સર આવે વિદ્યાર્થી મિત્રો એ આપણો જવાબ થશે. એટલે કુલ કેટલા મેટ્રિક્સ બનશે, તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજી શકીએ કે આપણે કુલ મેટ્રિક્સની સંખ્યા બે દુ ચાર, ચાર દુ આઠ, આઠ દુ સોળ, સોળ દુ બત્રીસ, બત્રીસ દુ ચોસઠ, ચોસઠ દુ એકસો ને અઠ્યાવીસ, અને એકસો અઠ્યાવીસ દુ બસો છપ્પન અને બસો છપ્પન દુ પાંચસો ને બાર, એટલે વિદ્યાર્થી મિત્રો ટોટલ બે ની નવ ઘાત ઇટ મીન્સ કે પાંચસો ને બાર વિદ્યાર્થી મિત્રો આવા આવા અત્યારે જે ઉદાહરણ આપ્યું છે આવા પાંચસો ને તમે બાર બનાવી શકશો, બરાબર છે. પાંચસો બાર શ્રેણી કહેશે કે જેમાં માત્ર શૂન્ય અને એક સંખ્યા હશે, બીજું કોઈ હશે નોંધી લેશો.
વિદ્યાર્થી મિત્રો, અને ખરો ઉત્તર છે 512. અને એના માટે આપણે સૂત્ર ઉપયોગમાં લીધું છે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત, એટલે કે કોઈ પણ એક ઘટક પસંદ કરવાના જેટલા પ્રકારો થાય, મતલબ જેટલી સંખ્યા તમને આપે એટલા બધે જ વખતે ક્રિયાઓ ગણી અને બધા જ ગુણાકાર કરવાના થશે. બરાબર છે?